નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ 10 અને વિષય સામાજિક વિજ્ઞાનના પ્રથમ પરીક્ષાના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનો સોલ્યુશન જોવાના છીએ એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી વિભાગ એ નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે દરેક એક ગુણ રહેશે અને વિભાગ એક 24 ગુણનો પૂછાશે પ્રથમ છે યોગ્ય જોડકા જોડો પઈ તરાઈના જંગલો છે તો એને આપણે જોડીશું સી સાથે એટલે કે હિમાલય જરીકામ તો આવશે સુરત એટલે કે એ સાથે જોડવાનું છે રાયનો નો તો આવશે ડી ગેડો નંબર નંગલ તો આવશે વિદ્યાર્થી મિત્રો નદી એટલે કે ઈ સાથે જોડીશું અને બજાર પદ્ધતિની અંદર આવશે મોડીવાદી પદ્ધતિ એટલે કે બી આવશે ત્યાર પછી વાત કરીશું ખરા ખોટા અલ્પાઈન લોકો કિરાત તરીકે ઓળખાતા હતા ખોટું છે અભિજ્ઞાન શાંકુંતલમ નામની રચના મહાકવિ કાલિદાસની છે તો સાચું છે પ્રાચીન સમયની અંદર આર્યભટ્ટ સમીકરણના પ્રકાર બતાવ્યા હતા તો ખોટું છે કાળી જમીનમાં જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડ પડી જાય છે તો સાચું છે જે આપણે જાતે ખેડાઈ જાય એવું કહીએ છીએ ઉકાઈ અને કાકરાપાર સિંચાઈ યોજના નર્મદા નદી ઉપર છે તો ખોટું છે તાપી નદી ઉપર છે નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાનો છે પ્રાચીન કાળમાં હિન્દુઓ ખાલી જગ્યા કહેવાતા તો આર્ય

લંકારવા માટે શું બાંધવામાં આવતું હતું સાથે જોડવાની પ્રક્રિયા એટલે વૈશ્વિકીકરણ એટલે કે બી આવશે નીચેના પ્રશ્નોના એક બે શબ્દોની અંદર જવાબ લખો આર્ય પ્રજા અન્ય કયા નામે ઓળખાય છે તો આર્ય પ્રજા એ નોર્ડિક નામે પણ ઓળખાય છે વેદો કેટલા છે અને કયા કયા તો વેદો ચાર છે

કાપ છે વિદેશી માલનો આયાત કાચા માલની અછત ટેકનોલોજી ની અંદર ફેરફાર વગેરે કારણોસર વસ્તુનો ઉત્પાદન જે છે તે ઉત્પાદન વધઘટ થાય કે વસ્તુની માંગ જે છે તે ઘટે તો વ્યક્તિને ટૂંકા કે લાંબા સમય માટે કામ વિનાનું થવું પડે છે તો આવી સ્થિતિને ઔદ્યોગિક બેરોજગારી જે છે તે કહેવામાં આવે છે

આપણા સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો મંદિરો શિલાલેખો સ્તૂપો વિહારો ચૈત્ય મકબરા મસ્જિદો કિલ્લાઓ ગુબંજો રાજમહેલો દરવાજા ઇમારતો ઉત્ખનન કરેલા સ્થળો ઐતિહાસિક સ્મારકો તેમજ આપણા સ્વતંત્ર સંગ્રામના ઐતિહાસિક સ્થળો વગેરે આપણા સાંસ્કૃતિક વારસાની અંદર સમાવેશ થાય છે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં આ કહેવત કોની સાથે સરખાવેલી છે અને તેને

સમય જતા કથકલી કહેવાયા આ નૃત્ય શૈલીની અંદર પાત્રો સુંદર ઘેરદાર કપડા પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે તેના પાત્રને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશેષ ચિત્રમાં એટલે કે મેખ જે

અકબરના સમયમાં તુલસીદાસ સુરદાસ કેશવદાસ રહીમ વગેરે હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા કવિ કેશવદાસે પ્રેમ અને વીરા વિષય ઉપર સાહિત્ય રચ્યું કવિ રહીમ મેદોહરાની પણ રચના કરી અબુલ ફજલે ફારસી ભાષામાં આમને અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો અને તેણે અકબરની આત્મકથા અકબર પણ લખી મહાન કવિ હતો તેણે અનેક ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કરવા માટે એક સ્વતંત્ર ખાતાની રચના કરી હતી અકબરના સમયની અંદર ઇતિહાસના ઘણા ગ્રંથો પણ રચાયા છે વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્વ દર્શાવતો મિત્રો તમારે અહીં મુદ્દાઓ લખવાના છે તો સંપૂર્ણ આપણે જે મુદ્દા છે એ મુદ્દા વિજ્ઞાને શોધખોળો પ્રમાણે આ પ્રકારે લખીશું ત્યાર પછી પર્વતીય જમીનો કોને કહેવાય તો એ પણ જવાબ તમે જોઈને લખી શકશો રાષ્ટ્રીય એટલે શું તો એ પણ મિત્રો અહીંયા આપણે જવાબ આપી દીધો છે તફાવત આપવાનો છે ખરીફ એટલે કે ચોમાસામાં લેવાતા પાક અને રવિ એટલે શિયાળામાં લેવાતા પાક વિશેનો તફાવત તમારે લખવાનો રહેશે બહુ હેતુક યોજનાઓનું મહત્વ જણાવી તેનો જે મુખ્ય હેતુઓ છે તે શું છે તો આપણે પ્રથમ તેની સંકલ્પના એટલે કે વેખ્યા લખીશું અને ત્યારબાદ તેના મુદ્દાઓ આ પ્રમાણે લખીશું કારણ આપો ઉત્પાદનના સાધનો વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે તો મિત્રો એનો પણ જવાબ આ પ્રકારે આપણે લખીશું સમજાવો સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી તો એ બંનેનો અહીં આપણે મિત્રો સમજાવી છે હવે વાત કરીશું વિભાગ સી કોઈ પણ મનગમતા છ પ્રશ્નો લખવાના છે અને છ તરી અઢાર ગુણનો વિભાગ સી રહેશે લોથલ તે સમયે ભારતનું અગત્યનું બંદર હતો સમજાવો તો લોથલ વિશેની માહિતી વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકારે આપીશું મોઢેરાનું સૂર્ય મંદિર વિશે નોંધ લખો તો એની પણ આ પ્રકારે સંપૂર્ણ સમજૂતી જે છે તે મિત્રો લખીશું ચિત્રો તમારે કઈ દોરવાનું ફરજિયાત છે નહીં આ તો તમને સમજ મળે એના માટે આપણે ચિત્ર પણ એડ સાચા લખીશું તો જો અહીં નાલંદા વિદ્યાપીઠ છે તો આવશે મહાવીર સ્વામી કુમાર ચીની મુસાફર યુ સ્વાંગ વાત કરીએ તો રાજનીતિકલ્ય વ્યાકરણ શાસ્ત્રી પાણીની અને ચંદ્રગુપ્ત મર્યા

કાપની જમીન વિશે નોંધ લખો તો કાપની જમીન પણ મિત્રો તમારે અહીં જે છે તે તેના લક્ષણો સાથે લખવાનું રહેશે અને તેના જમીનના મુખ્ય પ્રકારો પણ અહીં દર્શાવેલા છે ખાસ તમને પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાય છે તો સંજ્ઞા સૂચિ બનાવશો અને તેની સાથે સાથે દાખલા તરીકે રાતા એટલે કે લાલ કલરની જમીન ક્યાં છે તો અહીં તમે જે દર્શાવેલી જોઈ શકો છો ત્યાં દર્શાવવાની રહેશે ભૂમિ સંરક્ષણ એટલે શું અને ભૂમિ સંરક્ષણના ઉપાયો તો પ્રથમ આપણે તેની વ્યાખ્યા લખીશું અને ત્યારબાદ તેના ઉપાયો આ પ્રકારે લખીશું તો આ પ્રકારે આપણે ભૂમિનું ધોવાણ અટકાવી શકાય છે નિર્વનીકરણની અસરો જે છે તે અસરો પણ આ પ્રકારે લખીશું ત્યાર પછી વૃષ્ટિ જળ સંચયના મુખ્ય હેતુઓ શું છે તો પ્રથમ વૃષ્ટિ જળ શું છે તે લખીશું અને ત્યાર પછી તેના સંચયના મુદ્દાઓ લખીશું ટકાઉ વિકાસની વ્યૂહરચના સમજાવો તો ટકાઉ જે વિકાસ છે તેની વ્યૂહરચના આ પ્રકારે મિત્રો આપણે આપીશું હવે વાત કરીશું વિભાગ ડી ચાર ગુણના ચાર પ્રશ્નો લખવાના છે ભારત અને ગુજરાતના હીરા મોતીકામ અને મીના કારીગરી વિશેનો સમજૂતી જે છે તે આપણે મિત્રો આપીશું મોટો પ્રશ્ન છે એટલે તમારે આ પ્રકારે મુદ્દાસર લખવાનો રહેશે ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી જે પ્રગતિ છે એ પ્રગતિનું વર્ણન આપણે આપણે કરવાનું છે છે તો જે જે પ્રગતિ કરી તેના દ્રષ્ટાંત સાથે સંપૂર્ણ સમજૂતી જે છે તે આપણે મિત્રો લખીશું આ પ્રકારે જે લોહસ્તંભ છે એને પણ હજી કાટ નથી લાગ્યો એ પણ એક રસાયણ વિદ્યા છે આપણી પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્ર વિશે માહિતી આપવાની છે 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 તો વાસ્તુશાસ્ત્ર વિશે પણ આપણે આ જે જે તે તે જવાબ મેળવીશું જેના લીધે મિત્રો આપણે વાસ્તુશાસ્ત્રનું જે મહત્વ છે તે સમજીશું આપેલું ચિત્ર ભારતના મુખ્ય એક ધાન્ય પાક નું છે તે કયો પાક છે તે પાક વિશે તમારે મિત્રો વિસ્તૃત માહિતી આપવાની છે તો તમને જોતા જ ખબર પડી ગઈ હશે ચોખા એટલે કે ડાંગર ધાન્ય પાક છે તો ડાંગર થાય છે અનુકૂળ સંજોગો વર્ણવી ઉત્પાદન કરતા રાજ્યો જણાવો તો પ્રથમ તો એ પાક કેવી રીતે લેવાય છે તેને શું અનુકૂળ છે તે આપણે અહીં સંપૂર્ણ લખી દઈશું અને ત્યાર પછી જ્યાં જ્યાંથી એ ખેતી વધુ થાય છે તેનું પણ વર્ણન આપણે કરીશું તો જો અહીં તમે જોઈ શકો છો ઘઉં જે છે 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 તે આ વિસ્તારની અંદર વધુ જોવા મળે ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની લાક્ષણિકતાઓ શું તો પ્રથમ ગરીબીની વ્યાખ્યા અને ત્યાર પછી તેમની લાક્ષણિકતાઓ જે છે તે લાક્ષણિકતાઓ આપણે મિત્રો લખીશું ગરીબી નિવારણ માટે સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી કોઈ પણ પાંચ યોજનાઓના નામ લખી અને તેની સમજ આપવાની છે તો આપણે પાંચ લખી છે અને બે સમજ તો પ્રધાનમંત્રી કૃષિ દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના આદિવાસી મહિલાઓને પશુપાલન માટે સંકલિત ડેરી વિકાસ યોજના સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન પ્રધાનમંત્રી સડક યોજના માનપૂર્ણ યોજના સાંસદ આદર્શ ગ્રામ યોજના

આ પ્રકારના મિત્રો તમારે પ્રશ્નોના સોલ્યુશન સાથેના પ્રશ્નપત્ર મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો